સુરેન્દ્રનગરના ચોટીલાના ઝુંપડા ગામના પ્રાથમિક સુવિધા ન મળતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગામમાં પીવાના પાણી, રસ્તા સહિતની સમસ્યાને લઈને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બેનર મારી વિરોધ દર્શાવ્યો છે. ઝુંપડા ગામના રહીશોનું કહેવું છે કે ગામમાં મતદાન મથક પણ ન હોવાથી ગ્રામજનોને અંદાજે 2 કિલોમીટર દૂર બાજુના ગામમાં મત આપવા માટે જવું પડે છે. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર ગઢના નવા પગથિયાની પૂજાવિધિમાં આચારસંહિતા ભંગના આક્ષેપ થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ અને અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીએ નવીન પગથિયાની પૂજાવિધિ કરી હતી, જેના સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ ડામરજી રાજગોરે આચારસંહિતા ભંગનો આક્ષેપ કર્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ખુદ કલેક્ટરની હાજરીમાં કેવી રીતે કામગીરી થઈ તેવા પણ સવાલ સાથેનો એક વિડીયો વાયરલ કર્યો છે. જો કે જિલ્લા કલેક્ટરે કાર્યક્રમ ચૂંટણી પહેલા જ નક્કી હોવાનું નિવેદન આપ્યું છે, સાથે આચારસંહિતા ભંગના આક્ષેપો ફગાવ્યા છે. 21 કરોડના ખર્ચે 21 મહિનામાં પગથિયાની કામગીરી પૂર્ણ કરવાની હોવાથી પૂજાવિધિ કરાઈ હોવાનું નિવેદન આપ્યું છે. આદર્શ આચારસંહિતા ચાલુ હોય ને આ મુહૂર્ત કઈ રીતે થયું એ પણ શંકાનો વિષય છે. સાથે સાથે 30 તારીખે આ કલેક્ટર શ્રી એટલે કે જિલ્લાના ચૂંટણી અધિકારી શ્રી ની હાજરીમાં આ ખાદ મુહૂર્ત કઈ રીતે થયું એ પણ એક શંકાનો વિષય છે. એનું સમાધાન પણ કલેક્ટર શ્રી નિવેદન આપીને કરે એવી મારી ભક્તોની લાગણી છે. ઓલરેડી એ ગબ્બરનું જે કામ છે ઓલરેડી આ પૂર્વે શરૂ થઈ ગયેલું હતું, અને જે કામો શરૂ થઈ ગયા હોય એમાં એ કામો ચાલુ રાખી શકાય છે, એટલે એમાં કોઈ આચારસંહિતાનો ભંગ થતો નથી. કોઈ આમાં કોઈ રાજકીય નેતાઓ પૂજામાં અમે હાજર રાખ્યા નથી, રાખવા અને ભવિષ્યમાં પણ પૂજા કરીશું તો રાજકીય નેતાઓ આમાં આચારસંહિતા દરમિયાન કોઈ હાજર રહેતા પણ નથી. કોઈ પણ પક્ષના રાજકીય નેતાઓની ગેરહાજરીમાં અધિકારીઓ દ્વારા પૂજા ગમે ત્યારે કરી શકાય છે. ડામરજી રાજગોરે ગબ્બર 51 શક્તિપીઠમાં રાજભોગ ધરાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને મંદિરમાં નિત્ય રાજભોગ ધરાવવાની માંગ કરી, જેના પર મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે પ્રતિક્રિયા આપી. કહ્યું કે હજારો વર્ષ જૂના ગબ્બર મંદિરમાં પણ રાજભોગ ધરાવવાની પરંપરા નથી. શક્તિપીઠ મંદિરોમાં રાજભોગ માટે મંદિર ટ્રસ્ટ પોતે ચિંતા કરશે, તેને કોઈ રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. પ્રતિષ્ઠિત મૂર્તિઓને રાજભોગ ધરાવવામાં ના આવે તો ધાર્મિક લાગણી દુભાય છે. કોરોના કાળ પછીથી આ કામ બંધ થયું છે. કોરોના કાળ પહેલા રાજભોગ નિયમિત ધરાવવામાં આવતો હતો, તો કલેક્ટર શ્રી ને વહીવટદાર શ્રી ને નમ્ર અરજ કે 51 શક્તિપીઠોમાં 51 પૂજારી મૂકવામાં આવે અને આ રાજભોગની પ્રથા સત્વરે ચાલુ કરવામાં આવે. જ્યાં સુધી રાજભોગનું વિષય છે તો આપણું ગબ્બર મંદિર જે છે હજારો વર્ષ જૂનું છે, અને આમાં એ મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ છે ગબ્બરમાં, અને ત્યાં પણ કોઈ રાજભોગ ચડાવવાની પરંપરા નથી. તો ખાલી રાજભોગ ચડાવવાથી જ માતાની આસ્થા જળવાય છે એવું નથી. અમે જરૂરી બધી વ્યવસ્થાઓ કરેલી છે અને એની અંદર સમય અનુસાર જે ધર્મના નિયમો પ્રમાણે અમને જે પણ વસ્તુઓની જરૂર લાગતી હોય છે એ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. લોકશાહીના મહાપર્વની ઉજવણી એટલે કે ચૂંટણી. લોકસભાની ચૂંટણી માટે વહીવટીતંત્ર પણ ખડેપગે તૈયાર થઈ રહ્યું છે. જૂનાગઢમાં જંગલો વચ્ચે આવેલા એક મતદાન મથક માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી છે. વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ગીરના જંગલો વચ્ચે આવેલા કનકાઈ મતદાન મથક માટે તૈયારીઓ કરાઈ છે. ગીર પશ્ચિમના અડાબીડ જંગલમાં આવેલા કનકાઈ મંદિર ખાતે મતદાન મથક ઊભું કરવામાં આવેલ છે. કનકાઈ મતદાન નીચે બૂથ નીચે લીલા પાણી સુવડવી તેમજ ગોરાળવાળા નેસનો સમાવેશ થાય છે, અને જેમાં 200 જેટલા મતદારો મતદાન કરી શકે તે માટે એક પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અતિ દુર્ગમ એવા જંગલ વિસ્તારમાં મતદારો માટે પીવાનું પાણી, શૌચાલય સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે, તેમજ નેટવર્ક જેવી સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યારે અહીં કામગીરીમાં રોકાયેલા કર્મચારીને વાયરલેસ એટલે કે વોકી ટોકી આપવામાં આવેલ છે. એક એસા એરિયા હૈ જો બીચ જંગલ મેં જહાં નેટવર્ક કે ભી એક કાફી ચેલેન્જ હમ લોકો પર રહેતી હૈ. ઉસ એરિયા મેં હમને એક પોલિંગ સ્ટેશન ઇલેક્શન કમિશન કે ગાઇડલાઇન કે હિસાબ સે બનાયા હોતા હૈ. ઇલેક્શન કમિશન કી ગાઇડલાઇન કે હિસાબ સે વહાં પૂરી તૈયારી કી હોતી, હમારી પૂરી પોલિંગ પાર્ટી વહાં જાતી હૈ, ઈવીએમ વગેરા કે સાથ વહાં રહેતી હૈ, ઓર વહાં મતદાર યાદી કે સાથ સાથ જો ભી સામગ્રી જરૂરી હૈ વો રહેતી હૈ વહાં પે. ઓર ઇલેક્શન કમિશન કી યે ભી ગાઇડલાઇન હૈ કે વહાં પે પીને કા પાણી, દેન ટોયલેટ વ્યવસ્થા, રેમ્પ કી વ્યવસ્થા, વો સારી જો સુવિધા હૈ, યાની કે જો બેઝિક મિનિમમ ફેસિલિટીઝ હૈ વો ભી વહાં પે હમ લોગ તૈયાર રખતે હૈ.
તો વાત હવે રૂપાલા પ્રચાર અને બીજી તરફ વિરોધી યથાવતની. નર્મદામાં રામપુરામાં રાજપૂત સમાજ વિરોધ કર્યો છે. રૂપાલાની ટિકિટને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. ટિકિટ રદ કરવા સમાજની માંગ છે. ગામની બહાર બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. ટિકિટ રદ નહીં થાય તો વિરોધ યથાવત રહેશે. આણંદમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ખંભાત અને તારાપુરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ખંભાતમાં રેલી અને સભાનું આયોજન કરાયું છે. તો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો છે. પ્રાંત અધિકારીને આવેદન પત્ર પણ અપાયું છે. ખંભાતમાં રેલી કરવામાં આવી જ્યારે કે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સતત ઉઠી છે. પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે રૂપાલાની ટિકિટ રદ થાય. બીજી તરફ આણંદમાં મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને એક સભાનું જે આયોજન કરવામાં આવ્યું અને જેમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા કે ટિકિટ રદ થાય, ખંભાતમાં રેલી અને સભાનું આયોજન કરાવવું છે. તો હવે વાત તમારી બેઠક તમારી વાતની. ન્યૂ સિટી ગુજરાતી આણંદ લોકસભાની પેટલાદ વિધાનસભામાં પહોંચ્યું અને સ્થાનિકો સાથેની જાણવાનો પ્રયત્ન કર્યો કે પેટલાદ વિધાનસભાનો છેલ્લા 5 વર્ષમાં કેટલો અને કેવો વિકાસ થયો છે, શું તેમની સમસ્યા છે, શું માંગણીઓ છે. આણંદ લોકસભા 2024 7 મે યોજાશે. આણંદ લોકસભામાં મતદાન ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આણંદ લોકસભાના પેટલાદ વિધાનસભા વિસ્તારમાં પહોંચ્યું છે. આપણી સાથે અહીંયા પેટલાદના સ્થાનિકો છે. પેટલાદ વિધાનસભા વિસ્તારના જે વિકાસ છે એ અંગે આપણે એમની સાથે રૂબરૂ વાત કરીએ. આપણી સાથે અહીંયા એક સ્થાનિક છે, એમને પૂછીએ તમારું શું કહેવું છે. હા, પેટલાદમાં તો આમ જોઈએ તો ધારાસભ્યની ચૂંટણી, આપણે વિધાનસભાની આપણે ચૂંટણી ગઈ, એમાં જે આ પેટલાદ તાલુકામાં જે ભાજપ શાસિત એ લોકો એમ કહે કે અમે રોડ રસ્તા બનાવ્યા તો અહીંયા ઢોરનો પણ બહુ ત્રાસ છે અને રોડ રસ્તા પણ થયા નથી એટલે વિકાસ થયો નથી. આપણી સાથે અહીંયા સ્થાનિક બીજા પણ એક વ્યક્તિ છે, આપણે એમને પૂછીએ શું નામ છે તમારું અને આ વિકાસ વિશે શું કહો છો. જયંતિભાઈ મકવાણા. હાલમાં ભાજપની સરકાર આવવાથી પેટલાદનો સારો એવો વિકાસ થયો છે. ઠીક ગામડામાં સીમાડામાં પણ રોડ રસ્તા બની ગયા છે, લાઇટની ફૂલ સુવિધા છે, પાણીની સુવિધા છે, કોઈ જાતની તકલીફ નથી, લોકોને રોજગારી મળી રહે છે અને લોકો પ્રેમથી ધંધો કરે છે અને સહી સલામત છે બધાય અને શાંતિથી રહે છે. આપણી સાથે અન્ય એક છે અહીંયા પેટલાદના સ્થાનિક, આપણે એમની સાથે વાત કરીએ. તમારું શું નામ છે અને પેટલાદમાં વિકાસ અંગે શું કહો છો. મારું નામ મનીષકુમાર રમેશચંદ્ર શાહ છે અને પેટલાદમાં છેલ્લા 2-3 વર્ષથી ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીને મળે છે 1 વર્ષથી અને હવે વિકાસના કામો ફૂલ ચાલુ થાય. તે પહેલાં 2024 નરેન્દ્ર મોદીની સરકારથી બી પેટલાદ વિધાનસભામાં કેન્દ્ર સરકારની યોજનાથી સંપૂર્ણ ફૂલ વિકાસ થયેલો જ છે. અન્ય એક પેટલાદના સ્થાનિક છે, એમને પૂછીએ સાહેબ શું નામ છે અને પેટલાદમાં વિકાસ શું કહો છો. મારું નામ ઠાકુર મનીષ છે ને હું પેટલાદમાં રહું છું અને પેટલાદમાં વિકાસ કરીએ તો ગુજરાતનો પણ એમાં એક ભાગ આવી જાય. હવે વિચાર કરો કે પેટલાદની અંદર યુપી, બિહાર, રાજસ્થાન કે મદ્રાસથી પણ લોકો અહીંયા કામ કરવા આવે છે, રોજી કમાવા આવે છે, તો એના હિસાબે પેટલાદમાં રોજગારી મળે જ છે, નો ડાઉટ. બીજી વસ્તુ કે પેટલાદમાં વર્ષો પહેલાં જે ધમાલો થઈને જે અસંતોષ થતો હતો એ હવે બિલકુલ બંધ થઈ ગયો એટલે પેટલાદમાં 100% રિઝલ્ટ મળ્યું છે અને હજુ પણ અમે રાહ જોઈએ કે સરકાર અમારી મક્કમતાથી કામ કરી રહી છે અને બધું પાયાથી કામ કરી રહ્યા છે એટલે થોડી વાર લાગશે પણ 100% સાચી વાત છે અને યુવાનોને 100% રોજગારી મળશે. આપણી સાથે અહીંયા એક પેટલાદના વડીલ છે જેઓ લેબરોના પ્રશ્નોમાં બહુ સકળ સંકળાયેલા છે વર્ષોથી, એમની સાથે આપણે રૂબરૂ વાત કરી. સાહેબ તમારું શું નામ છે અને તમારું દ્રષ્ટિએ પેટલાદના વિકાસ અંગે શું કહો છો. મારું નામ અરુણભાઈ દેસાઈ. હું છેલ્લા 50 વર્ષથી બધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું. પેટલાદ નગરે ઔદ્યોગિક શહેર તરીકે ગાયકવાડ સ્ટેટથી પ્રખ્યાત હતું ને માન્ચેસ્ટર કહેવાતું. ક્રમશઃ અહીંયા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો હર્ષ થયો, મિલો બંધ પડી
અને અત્યારે જ્યાં 4-5 ટેક્સટાઈલ મિલોમાં રોજગારી મળતી હતી, હવે 1,000 માણસોને રોજગારી મળે છે. અહીંની સુગર ફેક્ટરી પણ બંધ છે, રંગ રસાયણના કારખાના પણ બંધ છે, સહકારી ક્ષેત્રને પણ ઋણો લાગેલો છે. આ સંજોગોની અંદર એક અમૂલ ઇન્ડસ્ટ્રી જો ના હોત અને એમાં ડેરી ઇન્ડસ્ટ્રીની અંદર રોજગારી ગામડામાં કદાચ ન મળતી હોત તો હું માનું છું કે ખૂબ ભયંકર પરિસ્થિતિ રોજગારી ઇન્ડસ્ટ્રી અહીં ઊભી થઈ હોત. તો પેટલાદના સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા ચોક્કસ વિકાસ થયો છે. ઘણા મુદ્દે અહીંયા પ્રાથમિક જે કહેવાય સમસ્યાઓ પણ છે. આગામી લોકસભા જે કહેવાય આણંદ, એમાં પેટલાદના મતદારો કોને મત આપશે એ તો ચૂંટણી પરિણામ જ બતાવશે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, પેટલાદ. તો વડોદરામાં MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના લેટર હેડનો દુરુપયોગ. ટીખળખોરોએ ડીનની સહી સાથેનું ટાઈમ ટેબલ બનાવ્યું. ફર્સ્ટ યરની ઇન્ટરનેશનલ ઇન્ટરયલ પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ વાયરલ થતા ચર્ચા મચ્યો છે. બીજા બાજુ 16 એપ્રિલના બદલે 11 એપ્રિલે પરીક્ષા હોવાનું જાહેર કર્યું. વિદ્યાર્થીઓ પૂછપરછનો મારો ચલાવી ડીનને જાણ કરી હતી. ડીને કહ્યું કે રજિસ્ટ્રારની મંજૂરી હશે તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશું. ડીનની સહી સાથેનું એક ટાઈમ ટેબલ બનાવ્યું. ફર્સ્ટ યરની પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું છે. આ બોગસ ટાઈમ ટેબલ વાયરલ થતા ચકચાર મચ્યો છે. 16 બદલે 11 તારીખે પરીક્ષા હોય તેવું ટાઈમ ટેબલ બનાવાયું છે. MS યુનિવર્સિટીનો આ વિવાદ એક સામે આવ્યો છે. ડીનની સહી સાથેનું ટાઈમ ટેબલ બનાવાયું છે. ફર્સ્ટ યરની પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ બનાવતા ચકચાર મચ્યું છે. પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ વાયરલ થયું છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 16 બદલે 11 એપ્રિલે પરીક્ષા જાહેર કરી દીધી. આ ટાઈમ ટેબલમાં 11 એપ્રિલે પરીક્ષા હોય તેવું સામે આવ્યું છે. કોમર્સ ફેકલ્ટીના લેટરનો દુરુપયોગ કરાયો છે. વડોદરાથી મામલો સામે આવ્યો છે જેમાં પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. 16 બદલે 11 એપ્રિલે પરીક્ષા જાહેર કરી દેવાઈ. ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, ટાઈમ ટેબલને લઈને શું વિગત સામે આવી છે, શું ફરિયાદ થશે? બિલકુલ, જો ખાસ તેના વાત કરીએ તો વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી હવે કોઈ ને કોઈ કારણોસર ઘણા લાંબા સમયથી વિવાદોમાં આવતી રહી છે અને કોઈ ને કોઈ કારણોસર આજે યુનિવર્સિટીનું નામ છે તે ચર્ચાનો વિષય બનતો હોય છે. ત્યારે ફરી વખત કેટલાક ટીખળખોરો છે તેમના દ્વારા યુનિવર્સિટી છે તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અત્યારે જે ઘટના બની છે તેની વાત કરવામાં આવે કે અપાયેલી જે ઇન્ટરનલ પરીક્ષા છે તેનું બોગસ ટાઈમ ટેબલ જે છે કેટલાક તત્વો દ્વારા વાયરલ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે આજે પરીક્ષાની તારીખ છે કે 16 એપ્રિલ છે, જેના બદલે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે 11 એપ્રિલનું જે ટાઈમ ટેબલ છે તે વાયરલ કરવામાં આવ્યું છે, જેના કારણે જે વિદ્યાર્થીઓ છે તે મૂંઝવણમાં મુકાય છે. વિદ્યાર્થીઓએ પૂછપરછનો મારો ચલાવતા ડીનને સમગ્ર ઘટનાની જાણ થઈ છે. ત્યારે ડીન દ્વારા અત્યારે જે ઉચ્ચ શિક્ષણના અધિકારીઓ હોય એટલે કે રજિસ્ટ્રાર અને વિશેષ સહિતના જે લોકો છે તેમની સલાહ સૂચન લેવામાં આવી રહી છે અને જે ઉપરોક્ત અધિકારીઓ છે તેમને સૂચના મળશે. ત્યારબાદ જે ડીન છે તેમના દ્વારા સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. અને બીજી વાત કરીએ તો ભૂતકાળમાં પણ આ પ્રમાણે જે લેટર છે તેઓ વાયરલ થઈ ચૂક્યા છે. યુનિવર્સિટીના જે લેટર હેડ છે કેમ્પ છે સહિત છે તેનો દુરુપયોગ થઈ ચૂક્યો છે. પરંતુ યુનિવર્સિટી સત્તાધીશો એ વખતે પણ ઘોર નિંદ્રામાં હતા. અત્યારે આ ઘટનાને લગભગ 12 કલાક ઉપરનો સમય થયો છે ત્યારે યુનિવર્સિટી સત્તાધીશોએ અત્યાર સુધી પણ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉભી રહ્યા છે. બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં રોકાઈશું વિરામ માટે. નજર કરીએ top 3 હેડલાઇન્સ પર. વિવાદો બાદ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર. મહિલા સંમેલનમાં કહ્યું મહિલાઓ માટે અનેક યોજનાઓ શરૂ કરી જે માન ભેગા એના મન ભેગા. સુરતમાં ખુલ્લેઆમ ખેલાયો ખૂની ખેલ. દુકાન બહાર જ ઝીંકી દેવાયા છે ખૂનાઘા. આખી ઘટના સીસીટીવીમાં કેદ. આજે નર્મદા ડેમનો 64મો જન્મદિવસ. ગુજરાતની જીવાદોરી બનનાર નર્મદા ડેમને 6 દાયકા થયા. દેશના પ્રથમ વડાપ્રધાને કર્યું હતું ડેમનું ખાતમુહૂર્ત. તો ભાજપે શું કર્યું? એક પણ સવાલ લોકસભામાં પૂછ્યો નથી. આપના પર હુમલાઓ પણ થયા છે. ભાજપ સામ દામ દંડભેદની નીતિ સાથે ડરાવવાનું કામ કરે. કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. 15થી વધુ ગામોના 400થી વધુ કોંગ્રેસના બુથ લેવલના કાર્યકરો ભાજપમાં ભળી ગયા. ઋષિકેશ પટેલના નિવાસસ્થાને 400થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં સોપો પડી ગયો. વિસનગરના વિવિધ ગ્રામોના કોંગ્રેસના સરપંચ, ડેલિગેટ, પૂર્વ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ કોંગ્રેસના વિવિધ આગેવાનો કાર્યકર્તાઓએ કેસરિયા કરી લીધા.
ભાજપ નેતાની હાજરીમાં કોંગ્રેસના નેતાનો પ્રચાર જોવા મળ્યો. બનાસકાંઠા ધાનેરામાં એક સ્થળ પર બે પક્ષોના ઉમેદવાર માટે પ્રચાર થયો. એક જ પ્રસંગમાં ભાજપ કોંગ્રેસ માટે પ્રચાર થયો હોય તેવા આ દ્રશ્યો એક સામાજિક પ્રસંગમાં જોવા મળ્યા. ધાનેરામાં રબારી સમાજનો એક સામાજિક પ્રસંગ હતો, જેમાં ઠાકરશ્રી રબારીએ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને વોટ આપવાની અપીલ કરી. ગેનીબેન ઠાકોરના વિશ્વાસુ ગણાય છે ઠાકરશ્રી રબારી. ઠાકોર સમાજ કાયમી રબારી સમાજને પડખે રહ્યો છે તેવી પણ અપીલ કરી છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવા રબારી ઠાકરશ્રી રબારીની અપીલને સાંભળી પણ રહ્યા હતા. આ સામાજિક પ્રસંગમાં રબારી સમાજના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુવાભાઈ રબારી પણ ભાજપ ઉમેદવાર માટે મત માંગ્યા. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે 10-15 વર્ષ સુધી કોંગ્રેસ આવે. ભાજપમાં આવ્યા બાદ આ મારો પહેલો અખતરો છે. સમાજે મને સાચવ્યો છે. તેમણે ભાજપ ઉમેદવારને મત આપવા સમાજમાં અપીલ કરી. આમ એક જ સ્થળ ઉપર બે પક્ષોના ઉમેદવારો માટે મત મંગાયા. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર પૂરજોશમાં પ્રચારના કામમાં જોડાયા. દૂધ દિવસ નિમિત્તે બનાસકાંઠાના રતનપુર ખાતે દૂધ શીત કેન્દ્રમાં ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સાંસદ પરબત પટેલ અને ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સમક્ષ રેખાબેને પોતાને બનાસકાંઠાની દીકરી કહી અહીંના વિકાસ માટે તેમને મત આપવા અપીલ કરી હતી. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ તેજ છે. કચ્છથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ભુજ તાલુકાના વિવિધ ગામમાં જઈ પ્રચાર કાર્ય તેજ કર્યું. લાખોદ, પદ્ધર, મમુઆરા, ધાણેટી, શ્રવણ કાવડિયા, ડગારા, લોડાઈ સહિતના ગામોમાં પ્રચાર માટે પહોંચી વિનોદ ચાવડાએ જનસંવાદ સાધ્યો હતો. આ ચૂંટણીમાં પણ કચ્છની પ્રજા પ્રધાનમંત્રી મોદીની જ પડખે રહેશે અને ભવ્ય જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. આ તરફ કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચારના ગિયર બદલ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસની સંગઠનાત્મક બેઠકનું આયોજન કરાયું. આ બેઠકમાં સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા. અહીંની બેઠક પર ભાજપમાં ચાલી રહેલા વિવાદને લઈ તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ વિવાદોનો લાભ કોંગ્રેસને મળશે અને કોંગ્રેસ વેલકમ બેક. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. 5 દિવસ બાદ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. હવામાન વિભાગની પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી. 10-11 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 10-11 એપ્રિલે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. 10-11 એપ્રિલે ઘણા ભાગોમાં સામાન્ય વરસાદ થશે. 10 એપ્રિલે 3 જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદ રહી શકે છે. 11 એપ્રિલે 7 જિલ્લામાં સામાન્ય વરસાદ રહી શકે છે, જ્યારે 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે. ડે 6 ઓર ડે 7 મેં આઇસોલેટેડ પ્લેસીસ મેં ગુજરાત રીજન મેં લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા ઓર ડે 6 કી બાત કરેંગે જો જિલ્લે જહાં પે લાઇટ રેન હોને કે પૂર્વાનુમાન દિયા ગયા હૈ વો હૈ દાહોદ, છોટા ઉદયપુર, નર્મદા ઓર ડે 7 મેં જહાં પે લાઇટ રેન હોને કે ચાન્સેસ હૈ આઇસોલેટેડ પ્લેસીસ મેં સાઉથ ગુજરાત રીજન કે વો જિલ્લે હૈ બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલી, મહીસાગર, દાહોદ, છોટા ઉદયપુર ઓર નર્મદા. ગુજરાતમાં 5 દિવસ ગરમીમાં કોઈ રાહત નહીં મળે. ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી. અમદાવાદમાં, ગાંધીનગરમાં પારો 36 ડિગ્રીએ પહોંચી શકે છે, જ્યારે અમદાવાદમાં આજે 35.7 ડિગ્રી તો ગાંધીનગરમાં 36 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ત્યારે આજે ગુજરાતમાં સૌથી ગરમ શહેર રાજકોટમાં 38 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए जो मैक्सिमम फोरकास्ट मैक्सिमम टेम्परेचर का दिया गया है वो 36 डिग्री सेल्सियस गांधीनगर और अहमदाबाद दोनों के लिए दिया गया है. और हाईएस्ट टेम्परेचर की बात करेंगे पूरे गुजरात रीजन में तो सबसे ज़्यादा राजकोट में 38.6 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है. તો બે દિવસ કયા ભાગોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે તેની વાત કરીએ. મેપ પર નજર કરીએ, 10મીએ ક્યાં વરસાદ રહી શકે છે તો મેપના માધ્યમથી નજર કરીએ તો 10મીએ દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદ રહી શકે છે. 10મી તારીખે ખાસ આ જિલ્લા
જિલ્લા માટે સાવધાની રાખવી પડશે. ખેડૂતોએ પણ સાવધાની રાખવી પડી શકે છે, કારણ કે 10મીએ વરસાદ થઈ શકે છે, 11મીએ ક્યાં વરસાદ થઈ શકે છે. તો 11મીએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદ થઈ શકે છે. 11મી તારીખ માટે આ મહત્વની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી. ક્યાંક છૂટો છવાયો વરસાદ આ જિલ્લાઓમાં રહી શકે છે. સાબરકાંઠા, અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં 11મીએ ક્યાંક છૂટો છવાયો વરસાદ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. એપ્રિલ માસમાં અંગ દચાડતી ગરમીએ લોકોને અત્યારે પરેશાન કર્યા છે. વધુ પડતી ગરમીના કારણે અમદાવાદ સુલા સિવિલ હોસ્પિટલમાં રોજના 15-16 દર્દી હીટસ્ટ્રોક તેઓને આવી રહ્યા છે, દર્દી નોંધાઈ રહ્યા છે. એપ્રિલની શરૂઆત થતાની સાથે હીટસ્ટ્રોકના કેસ પણ સામે આવી રહ્યા છે. ચક્કર આવવા, બેભાન થવું, માથાનો દુખાવો થવો જેવી ફરિયાદો સાથે આવવા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુલા સિવિલમાં 2 વોર્ડ તૈયાર કરાયા છે. સૌથી વધુ 40-45 વર્ષના લોકો અને બાળકોમાં હીટસ્ટ્રોકની અસર વધુ થઈ શકે છે એવામાં સોલા સિવિલના સિનિયર ડોક્ટર હર્ષ પટેલના મતે બાળકો અને વડીલોને ખાસ તકેદારી રાખવાની જરૂર છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હમણાં જ્યારથી ગરમીનું પ્રમાણ થોડું વધ્યું છે તો લગભગ દિવસના 15-16 પેશન્ટ હીટ સ્ટ્રોકના કારણે બીમાર થઈને આવે છે, જેમાંથી મોટાભાગના પેશન્ટો સમયસર આવી ગયા હોય છે એટલે બહુ તકલીફ નથી પડતી, પણ કોક પેશન્ટ થોડું આવવામાં મોડું કરી દે તો એને થોડું વધારે ટાઈમ હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે અને વધારે બીમાર થવાની શક્યતા રહે. તો ભરૂચ અને નર્મદા જિલ્લાની 3 સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવ જાહેરાત કર્યા છે, જેમાં રાજ્યની 12 સુગર ફેક્ટરીઓમાંથી નર્મદારી ધારીખેડા સુગર મિલે ત્રીજો સૌથી વધારે ભાવ જાહેર કર્યો છે, જ્યારે કે કસ્ટોડિયનના વહીવટથી ચાલતી ભરૂચની વટારિયા સુગર મિલે રાજ્યમાં સૌથી ઓછો ભાવ આપ્યો છે, જેને લઈને વટારિયા સુગર મિલના સભાસદોમાં રોષ ફેલાવો છે. ઓછા ભાવથી નારાજ સભાસદોએ સુગર ફેક્ટરી ખાતે પહોંચી કસ્ટોડિયન કમિટીના ડિરેક્ટરને રજૂઆત કરી હતી અને 3000થી વધુ ભાવ પાડવામાં આવે તેવી માંગ કરી હતી. કે પંડવા અને ધારીખેડા સુગર સમકક્ષ અમને ભાવ મળવો જોઈએ, એનાથી 200-300 રૂપિયા ઓછો હોય તો પોસાય. આ તો સીધો આ વખતે 800 રૂપિયા ઓછો, ગઈ વખતે 400, એમ કે 1200 રૂપિયા ઓછો. 14 વર્ષના પાટલા વહીવટ કરતા હોય 1400 રૂપિયા 14 વર્ષના વહીવટમાં ઓછા, પણ તમારે ત્રીજો ભાવ પડ્યો, ત્રીજા ભાવમાં તમે એનો રેકોર્ડ તોડી કાઢ્યો. એટલે ખેડૂત સભાસોને, ગણેશ સુગરના સભાસોને તમે મારી નાખ્યા, તદ્દન નીચે લીધા. છેલ્લા કેટલાક સમયથી, એટલે અંદાજિત મારા હિસાબ પ્રમાણે 3 વર્ષથી સદારૂ સંસ્થાને પાછલા વહીવટ કરતાં ઘણો ઓછો ભાવ ચૂકવવામાં ઈરાદાપૂર્વક આવે છે. અત્યાર સુધી એકને એક કેસેટ વગાડી કે પાછલો ખાડો છે, તો ખેડૂતો પાછલો ખાડો ક્યાં સુધી સહન કરશે? તમારા વહીવટની અંદર 66,000 દાગીને ઓછા પડ્યા ને 20-25 કરોડ રૂપિયાનું નુકસાન થયું, એના માટે કોણ જવાબદાર છે? એનો ખુલાસો આ વ્યવસ્થાપક કમિટીએ કરવો જોઈએ. તો ભર ઉનાળે બોટાદમાં ડેમ છલકાઓ છે, બોટાદનો રવાઘાટ ડેમ છલકાઓ છે. ગઢડા સહિત 10 ગામો માટે જીવાદોરી સમાન ડેમ છલકાઓ છે. સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા ડેમ છલકાઓ છે. ગઢડા સહિત આજુબાજુના ગામોના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રજૂઆત કરી હતી. ડેમમાં પાણીની આવકથી ગઢડા તેમજ માંડવધાર, રામપરા, કેરાળા, અળતાળા, પીપળ, લાખણકા, તતાળા સહિતના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો હવે ફાયદો થશે. પાણીની આવકથી શહેરીજનો અને ખેડૂતોમાં આનંદ છવાયો છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. વિવાદો બાદ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર. મહિલા સંમેલનમાં કહ્યું કે મહિલાઓ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. નાન્ન ભેગા એના મન ભેગા. સુરતમાં ખુલ્લેઆમ ખેલાયો ખૂની ખેલ. દુકાન બહાર જ છીંકી દેવાયા ચાકુના ઘા. આખી ઘટના સીસીટીવીમાં કેદ. આજે નર્મદા ડેમનો 64મો જન્મદિવસ. ગુજરાતની જીવાદોરી બનનાર નર્મદા ડેમને 6 દાયકા થયા. દેશના પ્રથમ વડાપ્રધાને કર્યું હતું ડેમનું ખાતમુહૂર્ત.